આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય ગણિત ધોરણ 4 ચેપ્ટર નંબર 2 જેમાં પ્રશ્ન નંબર 19 આપણે જોવાનું છે કે નીચેના કોષ્ટકમાં લાંબી કૂદ અને ઊંચી કૂદ માટેનો વિશ્વ રેકોર્ડ તથા ભારતનો રેકોર્ડ આપેલ છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીં બે રમતની વાત કરેલી છે. પહેલી રમત તો કે લાંબી કૂદ અને બીજી રમત છે ઊંચી કૂદ. એમાં પાછા બે રેકોર્ડો, વિશ્વ રેકોર્ડ અને ભારત રેકોર્ડ, તેના આધારે એક કોષ્ટક આપેલું છે. ઊંચી કૂદ અને લાંબી કૂદમાં પુરુષો માટે અને ઊંચી કૂદ લાંબી કૂદ માટે મહિલાઓ માટે છે. એમાં વિશ્વ રેકોર્ડમાં પુરુષોના લાંબી કૂદ ઊંચી કૂદમાં નામ છે અને મહિલાઓના પણ નામ છે. બે નામ મહિલાઓના છે, બે નામ પુરુષોના છે. તે જ રીતે ભારત રેકોર્ડની અંદર બે નામ છે એ પુરુષોના છે અને બે નામ છે એ મહિલાઓના છે. તો ઊંચી કૂદમાં ઝાવિયર એસ 2 મીટર 45 સેન્ટીમીટર વિશ્વ રેકોર્ડમાં છે અને ભારતના રેકોર્ડમાં ચંદ્રપાલ 2 મીટર 17 સેન્ટીમીટર ઊંચી કૂદ કૂદેલો છે. લાંબી કૂદમાં પુરુષો માટે વિશ્વ રેકોર્ડમાં માઇક પી 8 મીટર 95 સેન્ટીમીટર લાંબી કૂદ કૂદેલો છે અને અમૃતપાલ છે ભારતનો રેકોર્ડમાં એમનું નામ છે કે જેમણે 8 મીટર 8 સેન્ટીમીટર લાંબી કૂદ છે એ કૂદેલા છે. તે જ રીતે મહિલાઓમાં ઊંચી કૂદનો વિશ્વ રેકોર્ડ અને ભારતીય રેકોર્ડ અને લાંબી કૂદનો મહિલામાં વિશ્વ રેકોર્ડ ભારતનો રેકોર્ડ. તો એમાં આપણે દાખલાઓ ગણવાના છે. તો જોઈએ કે એની અંદર પહેલો દાખલો કે ચંદ્રપાલે ઊંચી કૂદમાં વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા કેટલા સેન્ટીમીટર વધારે કૂદવું પડે. તો ચંદ્રપાલ છે એ ભારતીય રેકોર્ડ છે અને આપણે છે એ કેનો રેકોર્ડ જોઈએ છીએ, વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા માટે. તો વિશ્વ રેકોર્ડની કેટલા કઈ કૂદ હતી, તો કે ઊંચી કૂદ છે. તો ઊંચી કૂદમાં આપણે જોઈએ ઊંચી કૂદ પુરુષોમાં ચંદ્રપાલ છે એ ભારતના રેકોર્ડમાં 2 મીટર 17 સેન્ટીમીટર કૂદેલો છે ને, જ્યારે વિશ્વ રેકોર્ડ છે કેટલો છે 2 મીટર 45 સેન્ટીમીટર છે. તો ત્યાં આની બરાબરી કરવા માટે કેટલા સેન્ટીમીટર વધારે કૂદવું પડશે. તો અહીંયા આપણે જોયું છે કે 2 મીટર 45 સેન્ટીમીટર છે એ વિશ્વ રેકોર્ડ છે અને ભારતીય રેકોર્ડ છે 2 મીટર 17 સેન્ટીમીટર એ કોનું છે, ચંદ્રપાલનો છે. તો એમાંથી આપણે બાદબાકી કરી નાખીએ કે 2 મીટર 45 સેન્ટીમીટર માઇનસ 2 મીટર 17 સેન્ટીમીટર તો એનો જવાબ કેટલો આવે છે, 28 સેન્ટીમીટર આવેલો છે. તો ચંદ્રપાલને વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા માટે 28 સેન્ટીમીટર છે એ વધારે કૂદવું પડે. ત્યારબાદ છે બીજો પ્રશ્ન કે અંજુજી ને લાંબી કૂદમાં વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા કેટલા સેન્ટીમીટર વધારે કૂદવું પડે. તો વિશ્વ રેકોર્ડ છે એ કેટલો વધારે છે, અંજુજી એટલે કે લેડીઝનું મહિલાનું નામ છે. તો મહિલામાં આપણે વિશ્વ રેકોર્ડમાં લાંબી કૂદમાં જોવાનું વિશ્વ રેકોર્ડ છે 7 મીટર 52 સેકન્ડનો છે અને ભારતીય રેકોર્ડ અંજુજીનો કેટલો છે, 6 મીટર 83 સેન્ટીમીટરનો. બરાબરી કરવી હોય તો એમાંથી આપણે માઇનસ કરવું પડશે, 7 મીટર 52 સેન્ટીમીટર માઇનસ 6 મીટર 83 સેન્ટીમીટર બાદબાકી કરીએ તો કેટલો જવાબ આવે છે, 69 સેન્ટીમીટર. તો 69 સેન્ટીમીટર વધારે કૂદવું પડે અંજુજીને જો વિશ્વ રેકોર્ડ સાથે જોડાવવું હોય તો એને બરાબરી કરવા માટે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3 કે બોબી એ ને ઊંચી કૂદમાં 2 મીટર કૂદવા કેટલા સેન્ટીમીટર વધારે કૂદવું પડે. તો બોબી એ કેટલા સેન્ટીમીટર કૂદેલો છે, કેટલા મીટર. તો બોબી એ છે એ કેટલા અહીંયા છે ભારતીય વિશ્વ રેકોર્ડમાં છે તે કેટલા, 1 મીટર 91 સેન્ટીમીટર તે કૂદેલા છે. તો એને 2 મીટર કૂદવું હોય તો કેટલું સેન્ટીમીટર એને વધારે કૂદવું પડે. તો એ જોઈએ છીએ કે મીટર સેન્ટીમીટર 2 મીટર તો આપેલું જ છે, એની પાછળ સેન્ટીમીટર નથી એટલે આપણે શું લખેલું છે, 2 મીટર 0 સેન્ટીમીટર. અને એને બોબી છે એ કેટલું કૂદેલા છે, 1 મીટર 91 સેન્ટીમીટર. 2 મીટરમાંથી 1 મીટર 91 સેન્ટીમીટર બાદ કરીએ તો કેટલું વધારે કૂદવું પડે, 9 સેન્ટીમીટર છે એ વધારે કૂદવું પડે. ત્યાર પછી છે ચોથું કે પુરુષોની ઊંચી કૂદમાં વિશ્વ રેકોર્ડ અને ભારતના રેકોર્ડ વચ્ચેનો તફાવત. તો આપણે જે પહેલો દાખલો ગણ્યો કે ભાઈ ઊંચી કૂદ માટેનો, આ પણ ઊંચી કૂદ માટેનો છે, વિશ્વ રેકોર્ડમાં શું હતું કે 2 મીટર 45 સેન્ટીમીટર અને ભારતનો રેકોર્ડ શું હતો, 2 મીટર 17 સેન્ટીમીટર. તો અહીંયા શું લખેલું, વિશ્વ રેકોર્ડ અને ભારતનો રેકોર્ડ વચ્ચેનો તફાવત. તફાવત એટલે શું થશે, બાદબાકી. તો વિશ્વ રેકોર્ડમાંથી ભારતીય રેકોર્ડ આપણે બાદ કરીએ અહીંયા બાદબાકીની નિશાની, તો કેટલા સેન્ટીમીટર, 28 સેન્ટીમીટર આપણને તફાવત મળેલો છે. તો આપણે અહીં સૂચનામાં લખી શકીએ કે વિશ્વ રેકોર્ડ અને ભારત રેકોર્ડ એટલે કે બંને રેકોર્ડોની વચ્ચે 28 સેન્ટીમીટરનો તફાવત રહેલો છે. પ્રશ્ન નંબર 4
पहला में जे प्रश्न लखेलो छे जे जवाब ईज प्रश्न नंबर चार नी अंदर आपणे दाखलो गणवानो थाशे। त्यारबाद छे प्रश्न नंबर पांच के अमृतपाल ने लांबी कूद में 9 मीटर कूदवा माटे केटला सेंटीमीटर वधारे कूदवू पड़े। अमृतपाल ने लांबी कूद, हवे लांबी कूद छे अमृतपाल, तो आ छे आपणी लांबी कूद, एमां अमृतपाल क्यां छे? अहींया भारतीय विश्व रेकॉर्ड में, भारत ना विश्व रेकॉर्ड एने केटलू छे 8 मीटर ने 8 सेंटीमीटर थे लांबी कूद में प्रदर्शन करेलू छे 8 मीटर अने 8 सेंटीमीटर। તેઓને 9 મીટરે પહોંચવું હોય તો કેટલા સેન્ટીમીટર વધારે કૂદવું પડે? તો 9 મીટર માઇનસ 8 મીટર 8 સેન્ટીમીટર, તો વધારે કેટલા સેન્ટીમીટર કૂદવું પડશે? બાદબાકી કરીએ તો 92 સેન્ટીમીટર છે એને વધારે કૂદવું પડશે। અમૃતપાલને 9 મીટરે પહોંચવું હોય તો 92 સેન્ટીમીટર વધારે કૂદવું પડે। હવે છઠ્ઠો પ્રશ્ન, ગલીનાની લાંબી કૂદ આશરે કેટલી છે? ગલીના ક્યાં છે? તો કે ગલીના વિશ્વ રેકોર્ડમાં અહીંયા છે લાંબી કૂદમાં મહિલા ગલીના સી 7 મીટર 52 સેન્ટીમીટર, તો આપણે અંદાજો લગાવી 7.5 મીટર આપણે અંદાજો લગાવી શકીએ। તો અહીંયા ઓપ્શનમાં છે કે 7 મીટર 7.5 મીટર, બી 8 મીટર 8.5 મીટર, તો ગલીના છે એ 7 મીટર 7 મીટર અને 52 સેન્ટીમીટર છે તેવું એ લાંબી કૂદ કૂદેલી છે। તો 7.52 ને આપણે 5 લખીએ અંદાજ પ્રમાણે, તો 7.5 મીટર આપણે જવાબ લખી શકીએ। તો અહીંયા આપણો જવાબ થશે બ। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7 કે મહિલાઓના વિશ્વ રેકોર્ડમાં લાંબી કૂદ અને ઊંચી કૂદ વચ્ચેનો તફાવત કેટલો છે? તો લાંબી કૂદ અને ઊંચી કૂદ વચ્ચેનો, લાંબી કૂદ છે 7 મીટર 52 સેન્ટીમીટર છે, ઊંચી કૂદ છે 2 મીટર 9 સેન્ટીમીટર છે, તો બંનેનો તફાવત લઈએ તો કેટલો મળે છે? તફાવત એટલે કે બાદબાકી, બાદબાકી કરેલી છે તો કેટલો? 5 મીટર ને 43 સેન્ટીમીટર, બંને વચ્ચેનો તફાવત 5 મીટર 43 સેન્ટીમીટર છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8 કે પુરુષોના ભારતના રેકોર્ડમાં લાંબી કૂદ અને ઊંચી કૂદ વચ્ચેનો તફાવત કેટલો છે? પુરુષોમાં ભારતનો રેકોર્ડ જોવાનો છે લાંબી કૂદ અને ઊંચી કૂદ, એનો તફાવત એટલે કે બાદબાકી, લાંબી કૂદ કેટલી છે? તો કે 8 મીટર 8 સેન્ટીમીટર, ઊંચી કૂદ 2 મીટર 17 સેન્ટીમીટર, બાદબાકી કરીએ તો 5 મીટર 91 સેન્ટીમીટરનો તફાવત મળે છે આપણને, બંને વચ્ચેનો તફાવત 5 મીટર 91 સેન્ટીમીટર છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 9 કે ઊંચી કૂદમાં પુરુષ અને મહિલા બનાવેલા ભારતીય રેકોર્ડ વચ્ચેનો તફાવત, તો આપણે કોષ્ટકની અંદર ભારતીય રેકોર્ડ ચેક કરવાનો, એમાં ઊંચી કૂદ લેવાની, પુરુષોની ઊંચી કૂદ અને મહિલાઓની ઊંચી કૂદ, તો પુરુષોની ઊંચી કૂદ 2 મીટર 17 સેન્ટીમીટર, મહિલાની ઊંચી કૂદ છે 1 મીટર 91 સેન્ટીમીટર, એ બંને વચ્ચેનો શું લેવાનો છે? તફાવત એટલે કે બાદબાકી, બાદબાકી આપણે કરીએ તો કેટલા સેન્ટીમીટર તફાવત મળે છે? 26 સેન્ટીમીટર, તો બંને વચ્ચેનો તફાવત કેટલો મળે છે? 26 સેન્ટીમીટર મળેલો છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 10 કે કોની ઊંચી કૂદ 2.5 મીટરની સૌથી નજીક છે? કોની ઊંચી કૂદ 2.5 મીટરની સૌથી નજીક છે? આપણે કોષ્ટકમાં જોઈએ તો કોણ બતાવે છે? જેવીઆર એસ આપણો આન્સર છે। પ્રશ્ન નંબર 11 માઇક પી ને લાંબી કૂદમાં 9 મીટર કૂદવા કેટલા સેન્ટીમીટર વધારે કૂદવું પડે? માઇક પી ને લાંબી કૂદમાં 9 મીટર કૂદવા કેટલા સેન્ટીમીટર વધુ કૂદવું પડે? તો 9 મીટર, આની પાછળ તો કઈ સેન્ટીમીટર નથી એટલે 9 મીટર, સેન્ટીમીટરમાં 0 0। માઇક પી છે એ કેટલો કૂદેલા છે લાંબી કૂદની અંદર? તો કે 8 મીટર 95 સેન્ટીમીટર, તો 9 મીટરમાંથી બાદ કરીએ તો કેટલા સેન્ટીમીટર આવે છે જવાબ? 5 સેન્ટીમીટર એને વધારે કૂદવું પડે, તો એ 9 સેન્ટીમીટર ને બરાબર થશે। 12મું કે લાંબી કૂદમાં પુરુષ અને મહિલાએ બનાવેલા વિશ્વ રેકોર્ડ વચ્ચેનો તફાવત કેટલો છે? લાંબી કૂદમાં જોવાનું, પુરુષોમાં અને મહિલામાં બંનેની લાંબી કૂદ જોવાની અને વિશ્વ રેકોર્ડનું ખાનું જોવાનું, તો પુરુષોનો વિશ્વ રેકોર્ડમાં લાંબી કૂદમાં 8 મીટર 95 સેન્ટીમીટર અને મહિલાનો વિશ્વ રેકોર્ડમાં 7 મીટર 52 સેન્ટીમીટર છે એનો તફાવત, તફાવત એટલે કે બાદબાકી અહીંયા કરેલી છે, તો આપણો આન્સર છે 1 મીટર 43 સેન્ટીમીટર, બંને વચ્ચેનો તફાવત આપણે કેટલો મળેલો છે? 1 મીટર 43 સેન્ટીમીટર। ત્યારબાદ છે
प्रश्न नंबर 20 के दाखला गणी कोष्टक पूर्ण करो। दाखला गणी कोष्टक पूर्ण करो। अहीं आपने कुल अंतर आपेलू छे, कई आकृति नू छे आपने अंतर आपेलू हशे टोटल अंतर, अने केटला चक्कर मारी छे ते आपने अहीं लखवानू छे। अंतर पूरु करवा लगावा पड़ता चक्करनी संख्या लखवानी छे। अहीं पूरु करवानू अंतर केमां आपेलू छे, एकम मीटर में आपेलू छे। तो सौथी पहेला आपणे कुल आपणे अंतर मापी लईए, तो के 200 आटलू अहींथी आटलू 200, अहींथी आटलू 200, ने अहींथी आटलू 200, तो केटला थया 200 ने 200 400, 400 ने 200 600, अने 600 मां 200 उमेरीए तो केटला थशे 800। तो एक राउंड में ज अहींथी धारो के हूँ चालू करूँ छूं, तो 200 मीटर हालो, पाछू 200 मीटर हालो, 200 मीटर हालो, 200 मीटर हालो, तो एक राउंड में ज केटला हाली गयो, 800 हाली गयो। तो अहीं आपणे एक चक्कर लखेलो छे। त्यारबाद छे कुल केटलू छे 2000, અને આ જે ખેતર કે જે કઈ આપેલું છે આપણને તેનું માપ કેટલું છે, તો કે અહીંયાથી આટલું 100 મીટર, અહીંયાથી આટલું 100 મીટર એટલે 200, અહીંયાથી આટલું 100 મીટર, એમાં 100 મીટર એટલે 300, અને એમાં 100 મીટર એટલે કેટલા થયા 400। તો 2000 ભાગ્યા આપણે 400 કરીએ, 2000 ભાગ્યા 400, બબ્બે મીંડા છે એ કેન્સલ થઈ ગયા છે, તો શું થયું 20/4, શું કીધું 20/4। તો આનો આપણે ભાગાકાર કરીએ, 20નો ભાગાકાર 4 વડે કરીએ, તો 4 પંચા કેટલા થઈ જશે બરાબર 20, તો આપણો જવાબ કેટલો આવી ગયો 5। તો અહીંયા કેટલા ચક્કર મારવા પડે છે, આ ખેતરના 2000 મીટર પૂરા કરવા માટે 5 ચક્કર મારવા પડે। ત્યારબાદ છે વર્તુળ આપેલું છે, ટોટલ અંતર કેટલું છે આપણી પાસે 1000 મીટર પૂરું કરવાનું છે, તો 1000 મીટર પૂરું કરવા માટે 200 મીટરના કેટલા ચક્કરડા પૂરા કરવા પડે, તો 1000/200 કરવા પડે, તો કે 1000 ભાગાકારમાં 200, 00 કેન્સલ થઈ જશે, જેટલા હશે એટલા 200 કેન્સલ। ત્યાર પછી 10ના છેદમાં 2 વધ્યું, તો છેદ ઉડાડીએ 10/2 કરીએ, તો 2 × 5 કેટલા મળશે આપણને 10। તો આપણે આ જે વર્તુળના છે એ 1000 મીટર પૂરા કરવો, તો કેટલા રાઉન્ડ મારવા પડે 5, તો અહીંયા આપણે 5 લખેલા છે। ત્યારબાદ વર્તુળ, આ વર્તુળ છે જ્યાંથી તમે શરૂ કરો છો વર્તુળ, ચક્કર પૂરું કરો, તો એક ચક્કર પૂરું કરતા આપણને કેટલા મળે છે 400 મીટર મળે છે, કેટલા મીટર મળે છે 400 મીટર, તો એવા કેટલા રાઉન્ડ મારવાના છે 5, તો 400 × 5 કરીશું। શું કામ, કેમ કે અહીંયા 5 રાઉન્ડ છે, અને અહીંયા આપણને કુલ અંતર મેળવવાનું કીધું છે। તો હવે દોસ્તો આવો ગુણાકાર જ્યારે આવે શૂન્ય વાળો, તો કેટલા શૂન્ય તમને દેખાય, તો કે 2 શૂન્ય, 2 શૂન્ય મૂકી દો, હાલો મૂકી દીધા। હવે 4 અને 5નો ગુણાકાર, તો કેટલા 4×5 = 20, તો આપણને ટોટલ અંતર કેટલું મળેલું છે 2000, તો અહીંયા આપણે આન્સરમાં લખેલું છે 2000 મીટર આપણને ટોટલ અંતર। 400 મીટરના જો 5 ચક્કર મારવામાં આવે, તો કુલ અંતર આપણું કેટલું થશે 2000 મીટર। ત્યારબાદ છે આ લંબચોરસ આપણને ખેતર આપેલું છે, તો તેનું એક રાઉન્ડનું આપણે ચક્કરનું માપ, એક ચક્કરનું માપ ગોતી લઈએ, કે 300, અહીંયાથી ચાલુ કરું છું કે 300/200 એટલે 500, 500માં 300 ઉમેરવું એટલે કેટલા થયા 800, ને અહીંયા પહોંચો, તો અહીંયાથી પાછું અહીંયા પહોંચવા માટે એક ચક્કર પૂરું થયું છે આપણું, એટલે કેટલા થયા આમાં 300/200 એટલે 500, 500માં 300 ઉમેરું એટલે 800, 800માં 200 ઉમેરું એટલે કેટલા થયા 1000। જો 1000માં 1000નું એક ચક્કર થતું હોય, તો 2000 છે, તો આપણે કેટલા ચક્કર મારવા પડે 2 ચક્કર, અથવા તો તમે ભાગાકાર પણ કરી શકો છો, કે 2000/2, અહીંયા વચ્ચે જ કરી નાખું, 2000/ આપણે ટોટલ અંતર કેટલું મળેલું છે 1000, તો 00 કેન્સલ થઈ ગયા, 2/1 કરીએ તો કેટલો જવાબ આવશે 1, ઓલા 2 ભાગાકારમાં આપણે 1 કરી, 1/2નો ભાગાકાર કરીએ તો કેટલો જવાબ આવશે 2, તો 2000 મીટર આમાં કેટલા ચક્કર મરાશે 2 ચક્કર મરાશે। ત્યારબાદ છઠ્ઠી આકૃતિ જે આપેલી છે તે જોઈએ, 250 મીટર, 250 મીટર, 250 મીટર અને 250 મીટર, તો કુલ કેટલા થયા 250 અને 250, 500, તો આ પણ 2 500 થયા, તો આ 500 અને આ 500 કેટલા થયા ટોટલ 1000। તો એક ચક્કર આપણે પૂરું કરવું છે, તો કેટલા મીટર થયા 1000 મીટર થી, તો એવા કેટલા રાઉન્ડ છે 2 રાઉન્ડ, તો 1000 × 2, હવે કેટલા શૂન્ય છે, તો કે 3 શૂન્ય લખી નાખો, 1, 2 અને 3, હવે 1 અને 2નો ગુણાકાર કરી નાખે તો કેટલા આવશે 1, 2, 2 એટલે, અથવા તો 2, 1, 2, તો કેટલા એવા ટોટલ 2000 મીટર, તો આપણે અહીંયા જવાબમાં લખેલું છે 2000 મીટર, કે 1000 મીટરના 2 રાઉન્ડ મારવામાં આવે તો આપણે કુલ અંતર કેટલું મળશે 2000 મીટર। 7મો દાખલો, ત્યારબાદ 400 અને 400 કેટલા થયા 800, 800માં 100 ઉમેરે 900, અને એમાં 100 ઉમેરીએ તો કેટલા થશે 1000, તો આખો એક ચક્કર મારવામાં
આપણું કેટલું થયું 1000 મીટર છે, તો એવા કેટલા ચક્કર મારવાના છે? બે ચક્કર મારવાનું, તો 1000 ગુણ્યા 2 કેટલા મળશે? 2000. જેમ અહીંયા ઉપર આપણે 1000 ગુણ્યા 2 કર્યું હતું તો આપણે કેટલો જવાબ મળ્યો? તો 2000. તો અહીંયા પણ આપણે શું જવાબ મળશે? 2000. ત્યારબાદ છે 500 મીટર, અને ટોટલ અંતર, કુલ અંતર આપણને 2500 આપેલું છે. તો એક અહીંયાથી ધારો કે ચાલુ કરું છું તો એક ચક્કર મારું છું તો કેટલા 500 મીટર મળે છે. બીજું ચક્કર મારું તો 500 ને 500 કેટલા થયા? 1000. તો એવી રીતના કેટલા ચક્કર મારવા પડે? તો એમ ગણવા કરતાં ડાયરેક્ટ ભાગાકાર કરી નાખો. તો 2500 ભાગ્યા કેટલા કરવા પડશે? 500. તો બબે મીંડા કેન્સલ કરી નાખીએ તો 25/5, 25/5, 55 કેટલા થશે? 25. તો આપણો 2500 કુલ અંતર મેળવવું હોય 500 મીટરનું રાઉન્ડ પૂરું કરવા માટે, કુલ અંતર 2500 મેળવવું હોય તો કેટલા ચક્કર મારવા પડે? 5. તો અહીંયા જવાબમાં આપણે 5 લખેલા છે. ત્યારબાદ આ લંબચોરસ આપેલું છે તેનું કુલ માપ આપણે ફરતું જોઈ લઈએ કે 200 ને 200 કેટલા થશે? 400. અને 400 માં 50 ઉમેરીએ તો 450, 450 માં પાછા 50 ઉમેરીએ તો કેટલા થશે? 500. તો કુલ અંતર આપણું કેટલું મળ્યું છે? 500. અને 4 રાઉન્ડ મારવાના છે. 500 ના 4 રાઉન્ડ મારીએ તો કેટલા આવશે? જવાબ લખીએ તો કેટલા શૂન્ય છે? તો કે 2 શૂન્ય. આખી રકમમાં કેટલા શૂન્ય દેખાય? 2 શૂન્ય. તો 2 શૂન્ય લખી નાખીએ. 5 અને 4 નો ગુણાકાર કેટલો થશે? 5 ચોક 20. તો આપણું કુલ અંતર કેટલું મળેલું છે? 2000. તો અહીંયા જવાબમાં આપણે લખેલું છે 2000. ત્યારબાદ છે 100 મીટર. 100 મીટરનું એક વર્તુળ આપેલું છે, ગોળ આપેલું છે, તેના આપણે 5 રાઉન્ડ મારીએ તો આપણું કુલ અંતર કેટલું થશે એ જોવાનું છે. તો અહીંયાથી ચાલુ કરીએ, એક રાઉન્ડ આમ કરીને આમ મારીએ તો કેટલા થયા? 100 મીટર. બીજું રાઉન્ડ મારીએ તો 100 ને 100 200 મીટર. ત્રીજું રાઉન્ડ મારીએ તો કેટલા થયા? 200 વત્તા 100 એટલે કેટલા થયા? 3 રાઉન્ડના 300 મીટર. એમ ગણવા કરતા ડાયરેક્ટ આપણે 100 ગુણ્યા 500 કરી નાખશું. 100 ગુણ્યા 5, 100 ગુણ્યા 5 કરીશું તો કેટલા શૂન્યો છે? 2 શૂન્ય આખી રકમની અંદર. તો 2 શૂન્ય લખી નાખી. આ 1 અને 5 નો ગુણાકાર કરીએ તો કેટલા આવશે? 5 એકા 5. તો કુલ અંતર કેટલું મળ્યું આપણને? 500. તો અહીંયા આપણે કુલ અંતરનો જવાબ લખેલો છે 500. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 21 કે નીચે આપેલા ગામના નકશા પરથી પ્રશ્નના જવાબ લખો. અહીંયા ગામ એ છે, એ ગામ એ થી ગામ બી જવું હોય તો 25 કિલોમીટરનું અંતર છે. ગામ એ થી ગામ ડી જવું હોય તો 30 કિલોમીટરનું અંતર કાપવું પડે. ગામ એ થી ગામ સી જવું હોય તો 15 કિલોમીટર અંતર કાપવું પડે છે. અને ગામ એ થી ગામ ઈ જવું હોય તો 20 કિલોમીટર અંતર કાપવું પડે છે. એ આકૃતિ ઉપરથી આપણે જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન, ગામ એ થી ગામ બી જવું હોય તો કેટલું દૂર છે? ગામ એ થી ગામ બી જવું હોય તો કેટલું છે? અહીંયાથી અહીંયા સુધી પહોંચવું છે. કેટલું છે? 25 કિલોમીટર. તો આપણો પહેલો આન્સર શું છે? 25 કિલોમીટર. ત્યારબાદ છે બીજું, ગામ બી થી ગામ સી નું અંતર કેટલું થશે? અહીંયા ગામ બી છે, ગામ બી અહીંયા ગામ બી છે, ત્યાંથી ક્યાં જવું છે? ગામ સી. ગામ બી થી ગામ સી જવું છે અહીંયા. તો 25 વત્તા 15 કરીએ તો કેટલા થશે? 40 કિલોમીટર આપણો જવાબ થશે. ત્રીજું, ગામ એ થી ગામ ડી નું અંતર, ગામ એ થી ગામ ડી નું અંતર તો કેટલું છે? 30 કિલોમીટર. અહીંયા પણ આપણે શું છે, ત્રીજાની અંદર 30 કિલોમીટર આન્સર આવેલો છે. ત્યારબાદ ચોથું કે ગામ ઈ થી ગામ ડી વચ્ચેનું અંતર, ગામ ઈ અહીંયા ઈ છે, ત્યાંથી આપણે ક્યાં જવાનું છે? ગામ ઈ થી ગામ ડી, ગામ ઈ થી ગામ ડી જવાનું છે અહીંયા. એટલે કે 20 વત્તા 30 એટલે કેટલા થયા? 50 કિલોમીટર આપણો આન્સર આવશે. તો ચોથામાં કેટલો જવાબ આવ્યો? 50 કિલોમીટર. ત્યારબાદ છે પાંચમું કે જે જો મેહુલને ગામ ઈ થી ગામ બી જવું છે, તે ગામ એ થઈને જાય છે તો તેને કુલ અંતર કાપવું પડે. હવે ગામ ઈ થી ગામ બી જવું, ગામ ઈ થી ગામ બી જવું છે તો ક્યાં જવું પડે? ગામ એ જવું પડે, ઈ થી એ ને એ થી બી જવું પડે. તો 20 વત્તા 25 કેટલા થશે? 45 કિલોમીટર. આપણે આન્સર શું લખેલો છે? 45 કિલોમીટર લખેલો છે. ત્યારબાદ છે છઠ્ઠું કે જો સુનિલને ગામ સી થી ગામ ડી જવું છે, ગામ સી થી ગામ ડી જવું છે, તે ગામ એ થઈને જાય છે, સી થી એ જવું પડે ને એ થી પાછું ડી જવું પડશે. તો 30 કિલોમીટર આ છે અને અહીંથી આટલું અંતર છે 15 કિલોમીટરનું. તો 30 વત્તા 15 કરીએ તો કેટલો જવાબ આવશે? 45 કિલોમીટર છઠ્ઠાની અંદર પણ. ત્યાર પછી છે પ્રદીપને ક્યુ અંતર વધારે લાગે છે, ગામ બી થી સી કે ગામ ડી થી ઈ, અને ઈ અંતર કેટલું વધારે છે એ જોવાનું છે. તો પહેલું અંતર ગામ બી થી સી, બી થી બી અહીંયા છે ને સી અહીંયા છે, કેટલું છે? 25 વત્તા 15 એટલે કેટલું થયું? 40 કિલોમીટર. ઓકે. અને
गाम डी थी ई, गाम डी थी ई, 30 + 50, 30 + 20 એટલે કેટલું થયું ટોટલ 50 કિલોમીટર. તો કયું વધારે થયું? આ બી થી સી, સોરી દોસ્તો, આ જે અંતર છે એ ડી થી, ગામ ડી થી ઈનું છે આવડું અંતર, અને આ છે એ બી થી સીનું અંતર છે 40 કિલોમીટર, આ છે 50 કિલોમીટર ડી થી ઈનું. તો કયું અંતર વધારે થયું? તો કે ડી થી ઈનું અંતર છે એ વધારે થયું. અને કેટલું, તો કયું ગામ દૂર થયું? કે ડી થી ઈ ગામ છે એ દૂર થાય છે. તો અહીં આપણે જવાબ લખેલો ગામ ડી થી ગામ ઈ દૂર થશે. તો ઈ કેટલું દૂર થાય છે, બંને ગામનો તફાવત એટલે કે બાદબાકી લઈ કે 50 - 40, 50 કિલોમીટર માઇનસ 40 કિલોમીટર, તો તફાવત કેટલો મળે છે? 10 કિલોમીટરનો ફેર જોવા મળે છે. તો આ હતો આપણો પ્રશ્ન નંબર 21, જે આકૃતિ ઉપરથી આપણે સમજવાનો હતો. તો તેને આકૃતિ ઉપરથી આપણે પ્રશ્નનો જવાબ લખેલા છે. થેન્ક યુ દોસ્તો.